બાળ દોસ્તો, કેમ છો મિત્રો? મજામાં ને? ચાલો મિત્રો, આજે આપણે તમારા ધોરણ 5ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકની અંદર દ્વિતીય સત્રનું પ્રથમ ચેપ્ટર અને આમ એનો નંબર છે 8, ચરણોમાં કાવ્યનો ફરીવાર અભ્યાસ કરીશું. ઓકે, જો આ છે તમારું ગુજરાતી ધોરણ 5 એનું દ્વિતીય સત્ર. ઓકે, એટલે દ્વિતીય સત્રનું થશે આ પહેલું પ્રકરણ, પરંતુ આમ એનો નંબર છે 8મો, જેનું નામ છે ચરણોમાં. તો આપણે નવેસરથી પરીક્ષાને ધ્યાનમાં રાખી એ રીતે પુનરાવર્તન કરીશું. તો તૈયાર છો ને મિત્રો બધા? ઓકે, ચાલો આપણે ફરીવાર ગુજરાતી પાઠ્યપુસ્તકના દ્વિતીય સત્રના પ્રકરણનું પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીશું. ઓકે મિત્રો, તો જોઈએ કાવ્ય નંબર 8, ચરણોમાં, જેના કવિ છે યોસેફ મેકવાન. ઉગમણે આભમાં રેલાયા રંગ. ઉગમણા આભ, હવે ઉગમણું કોને કહેવાય પહેલાં તો આપણે એ સમજીએ. તો ઉગમણું એટલે એ દિશા કે જ્યાં સૂર્ય ઉગે છે. સૂર્યનારાયણને ઉગવાની જે દિશા છે તેને ઉગમણી દિશા કહેવાય છે, એટલે કે પૂર્વ દિશા. ઉગમણે આભમાં રેલાયા રંગ એટલે કે પૂર્વ દિશામાં સૂર્યનારાયણ ઉગતા પહેલાં જે કેસરી કલરનો રંગ રેલાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કાવ્યની અંદર વહેલી સવારનું વર્ણન છે કે વહેલી સવારે સૂર્ય ઉગે અને આખી રાત્રિના આરામ પછી લોકો જે નવી તાજગી અને નવી શક્તિનો અહેસાસ કરે છે અને લોકોમાં તેમજ પ્રકૃતિના તમામ તત્વો ઉપર વહેલી સવાર થતાં જે પરિવર્તન આવે છે એનું અહીં સુંદર વર્ણન કવિશ્રી યોસેફ મેકવાન દ્વારા કરવામાં આવ્યું છે. ઉગમણે આભમાં રેલાયા રંગ એટલે કે પૂર્વ દિશામાં સૂર્યના ઉગતા પહેલાં જે કેસરી રંગ રેલાય છે તેનું અહીં વર્ણન છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, વહેલી સવાર થતાં જ બધા જ લોકો નવી શક્તિ, નવો જોશ અને નવું એક જાતનું બળ પોતાના શરીરમાં આવેલું પોતે અનુભવે છે અને ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, તેના ચરણોમાં નવી શક્તિ, જાણે કે નવા નવા કામ કરવા માટે નવેસરથી નવા દિવસે ચાલવાનો આનંદ ઉછળે છે એટલે કે ઉભરાય છે. ઉમંગ એટલે આનંદ અને ઉછળે છે એટલે ઉભરાય છે. વહેલી સવારમાં પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે અને સૂર્યના કિરણો જેવા પૃથ્વી ઉપર પડે છે કે પૃથ્વીના લોકો પોતે ઊંઘ અને નિંદ્રામાંથી બહાર આવે છે, જાગે છે અને નવા નવા કામો કરવા માટે ફરીવાર તેઓ તૈયાર થાય છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ એટલે નવા કામ કરવા માટેની નવી શક્તિ અને નવો જોશ લોકોમાં દેખાય છે. પંખીની પાંખમાં, જે પંખીઓ રાત્રે પોતાના માળામાં શાંત થઈ ગયા હતા એ હવે પાંખો ફફડાવીને ઉડવા લાગ્યા છે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં સવાર પડતાં જ પશુ પક્ષીઓનો મીઠો કલરવ અને ચકલીઓનો ચીંચી ચીંચી અવાજ હવે પાછો વાતાવરણમાં ફરીવાર લહેરાવા લાગ્યો છે. આખી રાત પશુ પક્ષીઓ પોતાના માળામાં જે આરામ કરતા હતા તે પણ વહેલી સવાર થતાં આકાશમાં ઉડવા લાગ્યા છે અને પોતાનો મીઠો ચહેકાટ કરવા લાગ્યા છે. લહેરે છે વગડાને ઝરણોના ગાન. ઓકે, હવે વગડો એટલે વન, જંગલ, બરાબર. જંગલમાં પણ વહેલી સવારે અજવાળું થતાં સરસ મજાનો પવન આવે છે અને ખેતરમાં ઉગેલા ધાન્ય પાકો તેમજ વગડાના વૃક્ષો, વનના વૃક્ષોના પાંદડા સરસ રીતે લહેરે છે તે હવે જોઈ શકાય છે. અંધારામાં નહોતું જોઈ શકાતું, પરંતુ સૂર્યનું અજવાળું થતાં વન એટલે કે જંગલ ના જે વૃક્ષો છે તેના પાંદડા સરસ પવનમાં લહેરાય છે તે જોઈ શકાય છે. ઝરણાના ગાન, ઝરણું પણ ખળખળ ખળખળ વહી રહ્યું છે તે જોવાની મજા આવે છે. ચોપાસે પહાડ, નદી, ઉઘડે મેદાન. રાત્રિના અંધકારમાં જે ચોપાસે એટલે કે ચારેય બાજુ જે પહાડ છે, નદીઓ છે અને ખુલ્લા મેદાન તેમજ મેદાનમાં ઉગેલું લીલું ઘાસ છે જે રાત્રે ન જોઈ શકાતું હતું, પરંતુ સવારના અજવાળામાં એ બધું ફરીવાર જોઈ અને મનને આનંદ થાય છે.
कल्पना ने दूर सरी जाऊ एनी संग। नवो दिवस छे अने नवा दिवसे नवी नवी कल्पनाओ, आजे आम करवू, आजे आम करवू, आजे आटला काम पार पाड़वा वगैरे, दिवस उगतानी साथे मनुष्यना मनमां जे आशाओ, कल्पनाओ अने स्वप्नाओ जागे छे तेनी अहीं वात करवामां आवी छे। दरेक नवा दिवसे कंईक नवी कल्पना करीए छीए अने ते कल्पनाने पार पाड़वा माटे पण कामे लागी जईए छीए। कल्पनाने दूर सरी जाऊ एनी संगमां, जे आजे कल्पना करी छे ते कल्पनाने सफल बनाववा माटे फरीवार दिवस उगतानी साथे लोको कामे लागी जाय छे। चरणोमां चालवानो उछळे उमंग, नवो दिवस छे अने आजे नवी शक्ति नवा जीवम साथे नवा दिवसनी शरूआत करता अमे आनंद अनुभवीए छीए। दूर अने पासमां लीलेरा घासमां ज्यां नजर नाखीए त्यां आपणी भारतनी भूमिमां लीलो घास देखाय छे, पोतानी नजीकमां पण अને दूर પણ બધે લીલોતરી છવાઈ રહી છે। ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર। ओके मित्रों, तो अहीं दूर अने पासमां लीलेरा घासमां एटले के नजीक अने दूर ज्यां जुओ त्यां बधे हरियाळी देखाई रही छे, एटले अहीं थोड़ुंक चोमासानुं वर्णन होय तेवुं लागे छे। धरतीनी महक पीतो वायु चकचूर, बराबर। धरतीनी महक तो आपणने खबर पड़े कि भाई धरती एटले तो जमीन, जमीनमांथी सुगंध आवे तो हाँ, જ્યારે પ્રથમ વરસાદ પડે અને એ પ્રથમ વરસાદ ધરતી ઉપર પડે ત્યારે ધરતીમાંથી મીઠી સુગંધ આવે છે અને આ ધરતીની મીઠી સુગંધ પી અને પવનમાં પણ જાણે કે એક જાતનો નશો, એક જાતની મસ્તી છવાતી હોય તેવું લાગે છે। ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, વહેલી સવારે મિત્રો જે ઝાકળ પડે છે, બરાબર, એ ઝાકળ પાંદ ઉપર પડ્યું હોય, ઝાકળ એટલે કે પાણીના ટીપા જેવું હોય, બરાબર, તો હવે પાંદડા હોય જે વનસ્પતિના, એની ઉપર આ ઝાકળ પડ્યું હોય અને પછી એની એ ઝાકળના પાણીના ટીપા ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે, સૂર્યના કિરણ પડે છે, ત્યારે એ પાણીનું ટીપું, ઝાકળનું ટીપું જાણે કે કોઈ મોતી ચમકતું હોય તેવું ચમકે છે। ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મસ્ત સૂર્યનું કિરણ ઝાકળના ટીપા ઉપર પડે છે ત્યારે એક જાતનું મોતી ચળકતું હોય તેવું લાગે છે અને એને કહ્યું છે કિરણોના સૂર। મન એમાં આળોટે મારી છલંગ, અને આ પ્રકૃતિના જુદા જુદા વર્ણન છે। આપણે ઉપર સૂર્ય ઉગે છે અને વહેલી સવારનું વર્ણન જોયું, ત્યાર પછી ચોમાસામાં કેવું હોય છે તો દૂર અને પાસ લીલેરા ઘાસમાં જ્યાં જુઓ ત્યાં બધે લીલોતરી છવાઈ ગઈ હોય છે, હરિયાળી છવાઈ ગઈ હોય છે। ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, પ્રથમ વરસાદના કારણે ધરતી ઉપર જે ટીપું પડે છે પાણીનું અને એનાથી બધી બાજુ ધરતીની મીઠી સુગંધ ફેલાઈ જાય છે અને તે સુગંધથી પવન પણ મસ્તી ભર્યો લાગે છે। વળી ઝાકળનું પણ વર્ણન કરવામાં આવ્યું છે। તો આ રીતે કુદરતે આપણને જીવન જીવવા માટે જે કાંઈ સાનુકૂળ આપણે શાંતિથી આપણું જીવન જીવી શકીએ તે માટે જે આખો સાનુકૂળ ઘટનાક્રમ ગોઠવી આપ્યો છે તેને જોઈને આપણે ખૂબ આનંદ અનુભવીએ છીએ। મન એમાં આળોટે મારી છલંગ, આ કુદરતી તમામ તત્વોને જોઈ અને મન એટલું બધું આનંદિત થઈ જાય છે કે ખુશીથી આખું મન જાણે કે આ કુદરતી તત્વોમાં આળોટવા માટે તૈયાર છે। અને છલંગ એટલે મોટો કૂદકો મારવો, બરાબર, આપણે આપણા ઘરમાં છીએ ત્યાંથી એવું થાય છે કે કૂદકો મારીને જાણે કે આ તમામ કુદરતી તત્વોની સાથે આપણે પણ ભળી જઈએ, એમાં આળોટી અને આ કુદરતની મજા લઈએ। ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ખરેખર હે ઈશ્વર, વહેલી સવાર થતાં જ અમારા મનમાં અને શરીરમાં જે તાજગી અનુભવાય છે કે ફરીવાર નવા દિવસની શરૂઆત કોઈ નવા સંકલ્પ સાથે કરીએ તેવો અમારા ચરણોમાં, ચરણો એટલે કે પગમાં જે નવી જ તાકાત છે તેનાથી ચાલવાનો અમે આનંદ અને ઉમંગ અનુભવીએ છીએ। ઓકે મિત્રો, તો આ હતું આપણું દ્વિતીય સત્રનું પ્રથમ પ્રકરણ અને તમારા પાઠ્યપુસ્તકનું આઠમું પ્રકરણ ચરણોમાં, જેનો આપણે આજે અભ્યાસ કર્યો। તમારે તમારા ગુજરાતી વિષયની જે પાક્કી નોટ છે, તમે એકવાર તો આ બધું લખ્યું જ છે, બરાબર, સ્વાધ્યાય વગેરે તમે લખેલું જ છે, એટલે અત્યારે તમારે સ્વાધ્યાય લખવાનું નથી, પરંતુ તમારે આ કાવ્ય નંબર 8 ચરણોમાં તેના કાવ્યની બધી જ પંક્તિઓ મેં તમને સમજાવી છે, બરાબર, તો તમારે આ બધી જ કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારી પાક્કી નોટમાં લખવાનો છે। આજે મેં તમને આ ચરણોમાં કાવ્ય ભણાવ્યું છે તે કાવ્યની આ બધી જ કાવ્ય પંક્તિનો ભાવાર્થ, બરાબર, મેં તમને જે સમજાવ્યું તે સમજૂતી તમારી પાક્કી ગુજરાતીની પાક્કી નોટમાં લખવાનું છે।